સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બે રીતે કાઠિયાવાડી ચણાના લોટવાળા ભરેલા મરચાં. તો આ ભરેલા મરચાં તમે રોટલી, શાક, દાળ, ભાત કે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. 200-250 ગ્રામ ભાવનગરી લીલા મરચાં મેં લીધા છે. તો તમે કોઈ પણ વેરાયટીના, પણ આવા મોટા વેરાયટીના મરચાં હોય એવા લેવાના. એમાંથી હું 5-6 તો આ બધા મરચાં ભરાય એવા છે એટલે મેં અલગ કાઢી લીધા છે. આપણે એને પછી વાપરીશું. અને જે બીજા મરચાં છે એને આપણે આ રીતે વચ્ચેથી ભાગ કરી લઈશું. તમે કોઈ પણ એક રીતથી આ મરચાં બનાવી શકો છો. હું બે રીત તમને બતાવી રહી છું. તો આ રીતે 5 મરચાં છે એને મેં ધોઈ કોરા કરી લીધા છે. વચ્ચે આપણે ડીટિયા સહિત એનો ઉપરનો ભાગ છે કાઢશું નહીં. આ રીતે વચ્ચેથી જ એને આ રીતે બે ભાગ કરી લઈશું. જો મરચાની વેરાયટી તીખી હોય તો તમારે બીયા અને નસો કાઢી લેવાની. હવે આપણે જે બીજા ભરવા માટે મરચાં છે અલગ રાખ્યા છે એને આ રીતે વચ્ચેથી એક કટ કરીશું અને આપણે આમાં મસાલો ભરવાના છીએ એટલે બીયા અને નસો કાઢી લઈશું. આ મરચાં થોડા તીખા છે એટલે માટે બીયા અને નસો હું કાઢી લઈશ, થોડા થોડા રહેવા દઈશ, નહીંતર એકદમ મોળા મરચાં થઈ જશે. તો આ રીતે આપણે બીયા અને નસો કાઢી અને બીજા બધા મરચાં પણ રેડી કરી લઈશું. મરચાં તૈયાર થઈ જાય એટલે આપણે એક પેન લેશું અને એમાં 1/2 કપ ચણાનો લોટ, તો બેસન પણ તમે લઈ શકો છો. ચણાનો લોટ એટલે કે તમે ચણાની દાળને ઘરે દળાવો, એ બેસન એટલે કે પેકેટમાં બહારથી આવે એ થોડો એકદમ ઝીણો એવો હોય છે, જે બટેટાવડા અને બહાર જે રસોઈયા લોકો વાપરતા હોય એ બેસન હોય છે. તો અહીંયા મેં ઘરે દળાવેલો ચણાનો લોટ લીધો છે 1/2 કપ જેટલો. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. તો સતત એને આપણે ચલાવતા રહીશું, નહીંતર અમુક વચ્ચેનો ભાગ વધારે ડાર્ક થઈ જશે અને અમુક ભાગ કાચો રહી જશે. તો આ રીતે ચલાવતા રહી અને તમે જોઈ શકો છો હવે કલર આવો ગોલ્ડન થઈ ગયો છે. ગેસની આંચ બંધ કરી દઈશું. આ જ લોટ તમે તેલમાં થોડું તેલ મૂકીને પણ શેકી શકો છો. હવે આપણે હલકો એને ઠંડો થવા દઈશું અને એક બાઉલમાં કાઢી લઈશું. તો લોટ હવે હલકો ગરમ છે. બીજા બધા મસાલાઓ ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન અજમો હાથેથી મસળી આ રીતે ઉમેરી દઈશું, સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, તો એકદમ ઓછી ઉમેરવાની છે, બહુ વધારે નથી ઉમેરવાની, 2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 2 મોટી ચપટી જેટલો ગરમ મસાલો કોઈ પણ જે તમે ઘરમાં વાપરતા હોય એ ઉમેરવાનો, 1-2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને થોડા લીંબુના રસના ટીપા, તો નાનું લીંબુ હોય તો અડધું, નહીંતર 1/2થી થોડું ઓછું લીંબુનો રસ ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલી ખાંડ, તો લીંબુ જેટલું ઉમેરો એ રીતે 1/2 ટીસ્પૂનથી 1 ટીસ્પૂન જેટલી ખાંડ, 2-3 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો અહીંયા તમારે તેલનું પ્રમાણ કદાચ 1 ટેબલ સ્પૂન જેટલું જોવે, તો પહેલાં મેં 2-3 ટીસ્પૂન ઉમેર્યું, હજી હું 1/2 ટેબલ સ્પૂન જેટલું તેલનું પ્રમાણ ઉમેરી દઈશ. તો તમને જરૂર લાગે એટલું તમે 1-2 ટેબલ સ્પૂન જેટલું પણ તેલ ઉમેરી શકો છો. મિક્સ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું, તો ઓપ્શનલ છે, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે આ લચકા પડતું મિશ્રણ તમે જોઈ શકો છો, આવું આપણને મિશ્રણ જોવે. મરચાં જે આપણે હવે આખા જે રાખ્યા છે બીયા કાઢીને એમાં આપણે આ મસાલો ભરી દઈશું. તો તમારે આખા એકદમ ભરવા હોય તો એ રીતે પણ ભરી શકો છો. હું થોડા આખાથી થોડા અધૂરા રહેવા દઉં છું. એકદમ જો ઉપર સુધી ભરી દઈશું તો આપણે જ્યારે એને તળશું તો મસાલો બહાર આવશે, એટલા માટે આ રીતે હું 1/2થી થોડા ઉપર જેટલા મરચાં ભરી લઈશ. તો જેટલો મસાલો આ મરચાં ભરવામાં વપરાય એટલો જ વાપરવાનો. બીજો જે બચશે એ આપણે થોડો ઉપરથી નાખીશું. અને જે આપણે બે ભાગ કર્યા છે, તો અમુક લોકોને એકદમ વધારે આવા ભરેલા મરચાં ન ભાવે, તો આપણે જે સાદા મરચાં આપણે તળીએ એ રીતે તળી અને આ મસાલો એના પર છાંટીશું. તો આ રીતે મસાલો બચ્યો છે, મરચાં મેં ભરી લીધા છે. હવે આપણે પેનમાં 1-2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે પહેલાં જે આપણે મરચાંના બે ભાગ કર્યા છે એ મરચાં ઉમેરી અને મરચાંને
ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સારી એવી ડિઝાઇન પાછળના ભાગ પર આવી જાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરી અને પાછા આપણે એને તળીશું. તો ઢાંકી એક મિનિટ જેવા મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. એક મિનિટ જેવું થાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું. તો તમે જોઈ શકો છો લાઇટ લાઇટ એવી ડિઝાઇન મરચા પર આવી ગઈ છે. તો આ રીતે એની સાઈડ મેં ચેન્જ કરી લીધી છે. હવે આપણે એને બીજી સાઈડ પણ મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવું તળી લઈશું. તો એને ઢાંકી અને થવા દેવાના. પછી આ રીતે આપણે એને બે સાઈડથી સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી તળી અને પ્લેટમાં કાઢી લઈશું. અત્યારે હું આમાં મીઠું નથી નાખી રહી, તમારે પહેલેથી થોડું છાટવું હોય તો છાટી શકો છો. અને હવે એ જ તેલમાં બીજા જે આપણે મરચાં ભરીને બનાવ્યા છે એ ગોઠવી દઈશું. આ રીતે તેલમાં રહે એ રીતે ગોઠવવાના. અને આ રીતે આપણે એને ઢાંકી એને પણ બધી સાઈડથી સ્પોટ્સ આવી જાય તો એની સ્કિનનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી બધી સાઈડથી ફેરવી ફેરવી આપણે એને તળીશું. તો આ મરચાંને તમને તળતા લગભગ 4-1 મિનિટ જેવું લાગશે બધી સાઈડથી ફેરવી ફેરવી. મેં અહીંયા મીડિયમ ફ્લેમ રાખી છે, સ્લો ફ્લેમ પર રાખશો તો બહુ વાર લાગશે. તો મીડિયમ ટુ સ્લો સાઈડ ફ્લેમ રાખી આ રીતે તમે જોઈ શકો છો બધી સાઈડથી મરચાંને સારી એવી ડિઝાઇન આવી ગઈ અને સાથે એની સ્કિન જે છે એ પણ સોફ્ટ થઈ ગઈ છે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું અને મરચાંને ઢાંકી 2-3 મિનિટ જેવું સારી રીતે થવા દેવાનું એટલે મરચાં તમારા સારી રીતે થઈ જશે. મરચાં થઈ જાય એટલે જે બચેલો મસાલો છે એમાંથી થોડો મસાલો આપણે છાંટી દઈશું આખા મરચાં પર એટલે એકદમ સારું બહારના લેયર પર પણ કોટિંગ મસાલાનું આવી જશે. તો આ રીતે અને હવે જે તળેલા મરચાં છે એને પણ આ રીતે આ જ પેનમાં પાછા ઉમેરી દઈશું, એના પર પણ મસાલો આ રીતે છાંટી દઈશું. તો બધો મસાલો મેં છાંટી દીધો છે અને હળવા હાથે આ રીતે એને પણ મિક્સ કરી દઈશું. તો બધા મરચાં પર મસાલો આવી જાય એ રીતે અને ઉપરથી થોડું મીઠું. તો આ જે મરચાં ટુકડાવાળા છે એમાં તમારે વધારે મીઠું છાંટવાનું, આખા જે મરચાં છે એમાં થોડું જ છાંટવાનું અને ઢાંકી 1-2 મિનિટ જેવું થવા દેવાનું અને પછી તમારા મરચાં તૈયાર છે. ગરમ ગરમ મરચાંને સર્વ કરો. તો આ રીતે આ મરચાંને પણ મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધા છે. તો ભર્યા વગર કે ભરીને આ રીતે તો ગમે તે રીતે તમે આવા ચણાના લોટવાળા મરચાં બનાવી શકો છો. જો તમે ક્યારેય આ રીતે કાઠિયાવાળી રીતે ભરેલા મરચાં કે આવા ટુકડા તળેલા મરચાં ન બનાવ્યા હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. કોઈ પણ ફરસાણ સાથે કે રોટલી શાક સાથે, ખીચડી કઢી હોય કે દાળ ભાત સાથે તમારા ખાવાનો સ્વાદ બમણો કરી દેશે એવા મરચાં છે. તો એકવાર તમે આ ભરેલા મરચાંની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.